नमस्कार वाला विद्यार्थी मित्रों, आज आपणे धोरण 7ना गणित विषयना प्रकरण नंबर 12 बीज गणितीय पदावली नी स्व अध्ययन पोथीनुं संपूर्ण सॉल्यूशन जोईशुं। तो शुरू करिए प्रश्न नंबर 1 थी। योग्य विकल्प पसंद करो। पहेलुं, 4x² - 3xy ना पद, तो जवाब आवशे विकल्प बी, 4x² અને 3xy। बीजू, -9xy² z માં x ના સહગુણક, તો જવાબ આવશે વિકલ્પ સી, 9y² z। ત્રીજું, નીચે આપેલ પદાવલીમાં સજાતીય પદ કયું છે, તો જવાબ આવશે વિકલ્પ બી, -10xyz²(3xyz²)। ચોથું, 3x - 2y અને 2xy(x²) માં સજાતીય પદો કયા છે, તો જવાબ આવશે વિકલ્પ બી, -6xy અને 2xy। પાંચમું, -xy² ના અવયવ, તો જવાબ આવશે વિકલ્પ ડી, -1 × x × y × y। છઠ્ઠું, -5x²y²z ના અવયવ, તો જવાબ આવશે વિકલ્પ સી, -5 × x × x × y × y × z। ત્યાર પછી સાતમું જોઈએ, x માંથી y ના 5 ગણા બાદ કરવા, એટલે જવાબ આવશે વિકલ્પ સી, x - 5y। આઠમું, જો x = 1 હોય તો 3x² - 5x + 3ની કિંમત શું મળે, તો જવાબ આવશે વિકલ્પ એ, એટલે કે એ વિકલ્પ 1। નવમું, 123x²y - 138x²y નું સજાતીય પદ, તો જવાબ આવશે વિકલ્પ ડી, -5x²y। દસમું, વાય મીટર કાપડમાંથી 1.5 મીટરની લંબાઈ ધરાવતા કેટલા સ્કાફ બને, તો જવાબ આવશે વિકલ્પ એ, 2y। પ્રશ્ન નંબર 2, ખાલી જગ્યા પૂરો। 11મું, એક પદીમાં કુલ પદની સંખ્યા ખાલી જગ્યા છે, તો 1। 12મું, બે સજાતીય પદોનો સરવાળો કે તફાવત ખાલી જગ્યા પદ મળે, તો સજાતીય। 13મું, 3a² b અને -7b² એ ખાલી જગ્યા પદ છે, તો સજાતીય। 14મું, -5a² b અને -5b² એ ખાલી જગ્યા પદ છે, તો વિજાતીય। 15મું, 55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી જતી કાર વાય કલાકના અંતે ખાલી જગ્યા અંતર કાપશે, તો જવાબ આવશે 55y। 16મું, x + y + z પદાવલી એ એક પદી પણ નથી કે ખાલી જગ્યા પણ નથી, તો જવાબ આવશે દ્વિપદી। 17મું, જો 3x² - y + 2y² - 5માંથી x²y + y²+3 બાદ કરવામાં આવે તો મળેલા પરિણામોમાં વાયનો સહગુણક ખાલી જગ્યા છે, તો જવાબ આવશે 2x²। 18મું, -a - b - c = -a - b - c। 19મું, 3x + 23x²(6y²)(2x²)(-23x²)(5x+7y²). 20મું, જો રોહિત પાસે 5yx ચોકલેટ હોય અને શાંતનુ પાસે 20yx ચોકલેટ હોય, તો શાંતનુ પાસે ખાલી જગ્યા ચોકલેટ વધુ છે, તો જવાબ આવશે 15xy। 21મું, નીચે આપેલ પદાવલીઓમાં x² નો સહગુણક શું છે તે લખો, તો x²-x+4 એમાં આવશે 1। ત્યાર પછી બી, x²-2x²(3x+1) એમાં આવશે -2 અને ત્રીજામાં આવશે 3। ત્યાર પછી જે ડી છે તેમાં આવશે y²। ત્યાર પછી જોઈએ 22મું, પદાવલીના દરેક પદનો આંકડાકીય સહગુણક લખો, તો પહેલામાં 1 છે, બીમાં આવશે 1, સીમાં -3, ડીમાં 5 અને ઈમાં આવશે -7। ત્યાર પછી જોઈએ 23મું, નીચે આપેલી પદાવલીઓના સરવાળા કરો, તો જુઓ, p²-7pq - q²। હવે અહીંયા સરવાળો કરવાનો છે, તો વચ્ચે સરવાળો લખીશું, પણ પહેલી રકમ તમે જુઓ માઇનસ, બીજી રકમનું -3p² છે, તો ±- થઈ જશે, એટલે અહીંયા આપણે મૂકીશું -3p² - 2pq + 7q²। હવે એમાં જે સજાતીય પદો છે એનો આપણે બાદબાકી કરી નાખીએ, તો વચ્ચે -9pq + 6q²। ત્યાર પછી બીજું, x³-x²y - xy²-y²અને x³-2x²y + 3xy²(4). તો x²-x²y - xy²-x²-2x²y + 3xy²(4y). તો જવાબ આવશે 2x³-3xy + 2xy²-y²+4y। ત્યાર પછી સી, x²-y²+x²-y²+3y²+3x²-y²+4y²। તો અહીંયા જોઈ શકો છો કે જવાબ આવશે x²-y²+4x²-y²+x²+7y²।
त्यार पछी आपने डी आपेलू छे, तो अहींया आपणो जवाब आवशे, जो बधी ज वस्तु उड़ी जशे बधा ज पद, एटले जवाब आवशे शून्य। त्यार पछी 24मो बाद बाकी करो, 3p नो स्क्वेर क्यू आर माथी माइनस 7p नो स्क्वेर क्यू आर बाद करवानो छे, तो 3p स्क्वेर क्यू आर माइनस आपणे अहींया करी दईए एक्स नी चार घात वत्ता 3x नी 3 घात वाय नी 3 घात प्लस 5y नी 4 घात, तो तमे जोई शको छो कहीं जवाब आवशे 2x नी 4 घात माइनस एक्स नो घन वाय नो घन वत्ता 4y नी 4 घात माइनस एक्स नी 4 घात माइनस 3x नो घन वाय नो घन माइनस 5y नी 4 घात, तो जवाब आवशे एक्स नी 4 घात माइनस 4x नो घन वाय नो घन प्लस 2y नी 4 घात। त्यार पछी जोईए सी, माइनस ए नो वर्ग माइनस बी नो स्क्वेर प्लस 2ab माथी माइनस 2a नो स्क्वेर माइनस 2b नो स्क्वेर बाद करो, तो अहीं तमे जोई शको छो जवाब आवशे एनो स्क्वेर प्लस बी नो स्क्वेर प्लस 2ab। त्यार पछी जोईए आपणे डी, वाय नो घन माइनस 15y नो स्क्वेर माइनस वाय माइनस 11 माथी 11 माइनस 15y नो स्क्वेर बाद करो, तो जवाब आवशे वाय नो घन माइनस वाय बराबर 22। ત્યાર પછી 25મો, એક્સ નો ઘન પ્લસ 3x નો વર્ગ વાય વત્તા 3xy નો વર્ગ વત્તા વાયના ઘન માં શું ઉમેરીએ તો એક્સ નો ઘન વત્તા વાયનો ઘન મળે, તો જવાબ આવશે એક્સ નો ઘન વત્તા વાયનો ઘન। ત્યાર પછી જોઈએ 26મો, માઇનસ 7mn પ્લસ 2m નો સ્ક્વેર પ્લસ 3n નો વર્ગ માંથી શું બાદ કરીએ તો m નો સ્ક્વેર પ્લસ 2mn પ્લસ n નો સ્ક્વેર મળે, તો 3n નો વર્ગ વત્તા 2m નો સ્ક્વેર માઇનસ 7mn માઇનસ કૌંસમાં છે m નો સ્ક્વેર પ્લસ 2n નો સ્ક્વેર માઇનસ 9mn, તો જવાબ આવશે m નો સ્ક્વેર પ્લસ 2mn પ્લસ n નો સ્ક્વેર। 27મો, 99x નો ઘન માઇનસ 33x નો વર્ગ માઇનસ 33x માઇનસ 41માં શું ઉમેરીએ તો સરવાળો શૂન્ય થાય, તો 99x નો ઘન માઇનસ 33x નો વર્ગ માઇનસ 13x માઇનસ 41 પ્લસ, તમે જોઈ શકો છો અહીંયા આપણે કૌંસમાં લખ્યું છે માઇનસ 99x નો ઘન પ્લસ 33x નો સ્ક્વેર પ્લસ 13x પ્લસ 41 ઉમેરીએ તો બંનેનો સરવાળો શૂન્ય થઈ જશે। ત્યાર પછી 9x નો સ્ક્વેર માઇનસ 15a પ્લસ 3ને 1માંથી બાદ કરીએ તો તમે જોઈ શકો છો જવાબ શું આવશે, અહીંયા આપેલો છે આપણને। ત્યાર પછી આપણે જોઈએ 29મો સવાલ, અર્જુને એક્સ લંબાઈ તથા વાય પહોળાઈવાળો એક લંબચોરસ પ્લોટ ખરીદ્યો અને તેમાંથી તેણે વાય પાયો તથા ઝેડ ઊંચાઈ ધરાવતો ત્રિકોણાકાર ભાગ વેચી દીધો, તો હવે અર્જુન પાસે વધેલા પ્લોટનું ક્ષેત્રફળ શોધો, તો લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર એક્સ વાય, ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર વાય ઝેડના છેદમાં 2, તો વધેલા પ્લોટનું ક્ષેત્રફળ બરાબર એક્સ વાય માઇનસ વાય ઝેડના છેદમાં 2, તો જવાબ આવશે વાય કૌંસમાં એક્સ માઇનસ 1ના છેદમાં 2z। ત્યાર પછી આપણે જોઈએ 30મું, જો એક ચોરસ મીટર લોન ઉગાડવાનો ભાવ રૂપિયા એક્સ હોય તો એક ત્રિકોણાકાર મેદાન કે જેનો પાયો વાય મીટર અને ઊંચાઈ ઝેડ મીટર છે તેમાં લોન ઉગાડવાનો કુલ ખર્ચ કેટલો થાય, તો ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર વાય ઝેડના છેદમાં 2 મીટરનો સ્ક્વેર, એટલે કે 1 મીટરનો સ્ક્વેર, તો રૂપિયા 2, તો વાય ઝેડના છેદમાં 2 મીટર સ્ક્વેર બરાબર કેટલા, તો જવાબ આવશે એક્સ ગુણ્યા વાય ઝેડના છેદમાં 2। ત્યાર પછી આપણે જોઈએ 31મું, રોહનને તેના મમ્મીએ રૂપિયા 3xy સ્ક્વેર અને તેના પપ્પાએ રૂપિયા 5 કૌંસમાં xy નો સ્ક્વેર પ્લસ 2 આપ્યા, જેમાંથી તેણે તેના જન્મદિવસ ઉપર રૂપિયા 10 માઇનસ 3xy નો વર્ગ ખર્ચ કર્યા, તો હવે રોહન પાસે કેટલા રૂપિયા બચ્યા હશે, તો રોહન પાસે કુલ રૂપિયા બરાબર 3xy નો સ્ક્વેર પ્લસ 5xy નો વર્ગ વત્તા 10, તો ખર્ચ બરાબર માઇનસ 3xy નો વર્ગ વત્તા 10, અને વધેલા રૂપિયા કેટલા થશે, તો કે 3xy નો વર્ગ વત્તા 5xy નો વર્ગ વત્તા 10 માઇનસ કૌંસમાં માઇનસ 3xy નો વર્ગ પ્લસ 10 બરાબર 11xy નો વર્ગ। ત્યાર પછી જોઈએ 32મું, નીચે આપેલ આકૃતિની પરિમિતિ કહો, તો 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ, 2 કૌંસમાં 5x માઇનસ વાય વત્તા કૌંસમાં 2x પ્લસ 2y, તો 2 કૌંસમાં 5x માઇનસ વાય પ્લસ 2x પ્લસ 2y, તો જવાબ આવશે 2 કૌંસમાં 7x વત્તા y। ત્યાર પછી આપણે જોઈએ 33મું, 7xy માંથી માઇનસ 3xy નું વિરોધી પદ બાદ કરતા મળતું પરિણામ ખાલી જગ્યા છે, તો જવાબ આવશે વિકલ્પ એ 4xy। 34મું, ટ્રી ચાર્ટ ખાલી જગ્યા પદાવલી રજૂ કરે છે, તો અહીંયા જવાબ આવશે 7x નો વર્ગ y માઇનસ 5xy નો વર્ગ વત્તા 3xy માઇનસ 5। ત્યાર પછી આપણે જોઈએ 35મું, 3y નો વર્ગ માઇનસ 5yz માઇનસ 7z નો વર્ગ, તો માઇનસ 10y નો વર્ગ માઇનસ 10yz પ્લસ માઇનસ 15y નો z, તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે બાદબાકી કરીએ તો અહીંયા કૌંસમાં આવશે z નો વર્ગ। ત્યાર પછી 36મું, 7x નો વર્ગ વત્તા 5x માઇનસ 3માંથી કઈ પદાવલી બાદ કરતા મળતું પરિણામ 6x નો વર્ગ વત્તા 3x પ્લસ 5 થાય, તો તમે જોઈ શકો છો અહીંયા આપણને જવાબ આપેલો છે। ત્યાર પછી જોઈએ આપણે 37મું, એનો સ્ક્વેર બી પ્લસ બીનો સ્ક્વેર એ બરાબર 30, જ્યાં એ ગ્રેટર ધેન બી થાય તે માટે એ બરાબર ખાલી જગ્યા અને બી બરાબર ખાલી જગ્યા, તો અહીંયા જો એ ગ્રેટર ધેન બી તો એના છેદમાં બી ગ્રેટર ધેન 1, એટલે કે અહીંયા આપણે
एनी किंमत एक बे ने त्रण मूकवी पड़े बराबर ए बी काउंस में ए प्लस बी बराबर त्रीस बराबर। तो अहीं आपणे ट्राय एंड ट्राय एटले के प्रयत्ननी मेथड अपनावी पड़े। त्यार पछी जोईए स्व अध्ययन पोथीनुं सर्वग्राही मूल्यांकन बराबर। एमां पहेलुं एस ना घन ने टी ना घन मांथी बाद करता तो टी नो घन माइनस एस नो घन एटले के द्विपदी। बीजू एक्स बाजु लंबाई धरावता चौरसनुं क्षेत्रफळ तो एक्स नो स्क्वेर एक पदी। तीजु एक्स ना वर्ग नो झेड ना घन साथे सरवाळो करता एक्स नो वर्ग वत्ता झेड नो घन तो ए आवशे द्विपदी। चौथु ए अने बी साथे गुणो एटले के ए ने बी साथे गुणो बी ने सी साथे गुणो तथा सी ने ए साथे गुणो तथा तेमनो सरवाळो करो तो ए बी वत्ता बी सी वत्ता सी एटले के त्रिपदी। त्यार पछी पदावली नो सरवाळो करो पांचमो ए बी वत्ता बी सी वत्ता सी ए अने माइनस बी सी माइनस सी ए माइनस ए बी तो ए बी वत्ता बी सी वत्ता सी ए माइनस बी सी माइनस सी ए माइनस ए बी एटले जवाब आवशे शून्य। त्यार पछी छठ्ठु एनो स्क्वेर प्लस त्रण ए बी माइनस बी सी बी नो स्क्वेर प्लस त्रण बी सी माइनस सी ए अने सी नो स्क्वेर प्लस त्रण सी ए माइनस ए बी तो तमे जोई शको छो अहीं जवाब आवशे एनो स्क्वेर प्लस बी नो स्क्वेर प्लस सी नो स्क्वेर प्लस टू ए बी प्लस टू बी सी प्लस टू ए सी। त्यार पछी पदावलीनी बादबाकी करो तो बी नो स्क्वेर वत्ता ए बी माथी माइनस एनो स्क्वेर माइनस ए बी तो बी नो स्क्वेर प्लस ए बी प्लस एनो स्क्वेर प्लस ए बी तो जवाब आवशे एनो स्क्वेर प्लस बी नो स्क्वेर प्लस टू ए बी। ત્યાર પછી આપણે જોઈએ આઠમું માઇનસ એ બી માઇનસ બી સી માઇનસ સી એ માંથી બે કાઉન્સમાં એ બી વત્તા બી સી વત્તા સી એ તો જવાબ આવશે માઇનસ ત્રણ એ બી માઇનસ ત્રણ બી સી માઇનસ ત્રણ એ સી। ત્યાર પછી જોઈએ નવમો દાખલો એ બરાબર એક અને બી બરાબર માઇનસ બે લઈ પદાવલીની કિંમત મેળવો તો તમે જોઈ શકો છો કે જે પહેલી રકમ આપેલી છે એમાં આપણે એની કિંમત એક અને બીની કિંમત માઇનસ બે મૂકીએ અને સરવાળો બાદબાકી કરીએ તો માઇનસ એક જવાબ આવશે અને બીજા દાખલામાં તમે જોઈ શકો છો માઇનસ પાંચ આવશે। ત્યાર પછી આપણે જોઈએ દસમું એમ બરાબર વન એન બરાબર વન અને પી બરાબર માઇનસ બે લઈ પદાવલીની કિંમત મેળવો તો એમનો ઘન વત્તા એનનો ઘન વત્તા પીનો ઘન માઇનસ ત્રણ એમ એન પી તો કિંમત મૂકે તો જો આપણને અહીં આપેલું છે આ પ્રમાણે તમે દાખલો ગણી શકો છો અને જવાબ પણ લખી શકો છો। તો દોસ્તો ગણિત વિષયના બધા જ પ્રકરણની જે સ્વ અધ્યયન પોથી છે તેના વિડીયોની લિંક અને પીડીએફની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવશે તો તમે તમારા દોસ્તો મિત્રો ભાઈબંધો વગેરે સાથે જરૂરથી શેર કરજો જેથી તેઓ પણ આ સ્વ અધ્યયન પોથીનો સારી રીતે અભ્યાસ કરી શકે।